મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે ખાસ એટલા માટે તમારી સાથે મળવાનું મન થયું. 11-1 ના રોજ મિત્રો જે જવાહર નવોદયની પરીક્ષા પૂર્ણ થઈ એના આપણે મિત્રો વિડીયોના સોલ્યુશન ચારે ચાર ભાગ મિત્રો અલગ અલગ રીતે, ગણિતના બે ભાગ છે, આકૃતિનો એક ભાગ છે અને ભાષાના ફકરાનો મિત્રો આપણે મૂકેલો છે. તો પરીક્ષા પછી સહજ છે દરેક વાલીના અને બાળકોના ઘણા બધા છે મિત્રોના મને ફોન બનાવેલા. ખાસ પેપર કેવું રહ્યું એ તો દરેક બાળકને જ ખબર હશે. અમારા તરફથી અપેક્ષા હોય કે પેપર સરળ લાગે, પણ જે પ્રેઝન્ટેશન જેના પેપર આપ્યું છે વાસ્તવિક સ્થિતિ તો મિત્રો બાળકને ખબર હોય. જે બાળકે ત્યાં પરીક્ષાના વર્ગખંડમાં જે 2 કલાકમાં પોતે 1 વર્ષની મહેનતના અંતે જે કઈ પરફોર્મન્સ આપ્યું છે એનું મિત્રો આપણને ખાસ કરીને જવાબ જે તે રિઝલ્ટ વખતે આપણને મળે. તો ખાસ વાલીના પણ મને ફોન આવતા હોય છે કે સાહેબ કટ ઓફ કેટલું રહે, માર્ક કઈ રીતે ગણવાના એના. ઓકે, સોલ્યુશન પછી મિત્રો એક વસ્તુ યાદ રાખી લે. પહેલી વસ્તુ તો એક કે જે સોલ્યુશન છે સોલ્યુશનના આધારે તમારા જે આન્સર કે મિત્રો અત્યારે ઓફિશિયલી કોઈ વસ્તુ નથી. મેં પણ જે 4 ભાગ વિડીયોના મૂક્યા છે એ મારી સૂઝબૂઝ અને સમજ શક્તિના આધારે એ સોલ્યુશન કરેલું છે. સરકાર દ્વારા ઓફિશિયલી કોઈ વસ્તુ આપણે મૂકેલી નથી, એટલે એ સાચું માનવું ને એના આધારે આપણે ચાલવું એ પણ વસ્તુ સત્ય નથી. અમારા તરફથી સોલ્યુશન મૂકેલું છે 90-95% ઉપર સાચા જ હશે મિત્રો, પણ કહેવાનો મતલબ કે અમે સોલ્યુશન મૂક્યું છે તો તમારે કઈ રીતે માર્કિંગ ગણવા. 80 પ્રશ્નો હોય મિત્રો, યાદ રાખજો 80 પ્રશ્નો તમે છે. ઓકે, 80 પ્રશ્નો છે તો 1 પ્રશ્નની વાત કરવામાં આવે, 1 પ્રશ્ન સાચો પડે મિત્રો, 1 પ્રશ્ન સાચો પડે તો 1.25 તમને ગુણ મળે છે. કેટલા મળે છે? 1.25. તમારા મિત્રો 70 પ્રશ્નો સાચા પડ્યા છે, 10 ખોટા પડ્યા છે, તો 70 × 1.25 કરો એ તમારું માર્ક બનશે ટોટલ. ઓકે, પહેલી વસ્તુ આટલી સ્પષ્ટ થઈ જાય કે કઈ રીતે સાચા કઈ રીતે માર્ક ગણવા. નેગેટિવ સિસ્ટમ નથી, જો તમારો ખોટો પડ્યો હોય તો તમારા માર્ક કપાય, પણ તમારા જે કુલ માર્ક છે એમાંથી માઇનસ પદ્ધતિ થવાના નથી. એની ચર્ચા આપણે વિડીયોમાં કરેલી. ઓકે, તો પહેલી વાત આ સમજી લઈએ કે જે પ્રશ્ન તમે સોલ્યુશનના આધારે તમે કરશો તો તમારા ટોટલ ગુણ તમે જાતે મેળવી શકો છો. ઓકે, પછી બીજી એક ચર્ચા એ કરીએ કે જિલ્લાનું મેરિટ કઈ રીતે મિત્રો શું છે, એનું રિઝલ્ટ ક્યારે. તો મિત્રો એનું રિઝલ્ટની જો પેલા વાત કરી નાખે, રિઝલ્ટ મિત્રો આ નવોદયનું એપ્રિલ અને મે, જે મિત્રો આપણી વાર્ષિક પરીક્ષા પૂરી થશે એપ્રિલ, તો એપ્રિલ અને મે ની આસપાસ મિત્રો આનું રિઝલ્ટ આવશે. યાદ રાખજો એપ્રિલ અથવા તો મે મહિનામાં આનું મોટા ભાગે મિત્રોનું રિઝલ્ટ આવે છે. અને રિઝલ્ટની અંદર મિત્રો ખાસ યાદ રાખજો આનું મેરિટ, ખાસ મેરિટની વાત કરીએ તો મેરિટ મિત્રો દરેક જિલ્લા વાઇઝ સિલેક્શન થાય છે. જિલ્લા વાઇઝ મિત્રો મેરિટની પસંદગી થાય છે, આ પણ વસ્તુ આપણે સાથે સાથે સમજવાની છે. ઓકે, રાજકોટ જિલ્લાના ફોર્મ વધુ ભરાના હોય, રાજકોટ જિલ્લાની અંદર 90 માર્ક થી વધારે બાળકો આવેલા હોય, કુલ મિત્રો દરેક જિલ્લાની વાત કરીએ તો 80 બાળકો લેવાના છે, 80 બાળકોમાંથી મિત્રો 60 બાળક ગામડાના છે અને 20 બાળકો છે શહેરી વિસ્તારના છે, આ પણ આપણે સમજવાનું છે. 80 ટોટલ બાળકો લેવાના છે, તો એમાં કેટેગરી વાઇઝ ઓબીસી છે, જનરલ કેટેગરી, SC ST, જે રીતે મિત્રો કેટેગરી વાઇઝ સરકારનું જે માળખું છે બંધારણ છે એ મુજબ લેવાના હોય છે. એ 60 બાળકો મિત્રો ગામડાના લેવાના છે, 20 બાળકો શહેરી વિસ્તારના લેવાના છે, આ પણ આપણે સમજવાનું છે. એની અંદર મિત્રો ખાસ જિલ્લાની અંદર જે 5000 ફોર્મ ભરાના હોય, સમજો મિત્રો 5000 ફોર્મ, એક ઉદાહરણ સમજવાને છે, ઉદાહરણ લઉં છું મિત્રો સાચી વસ્તુ સમજવાની. કોઈ એક્સ નામનો જિલ્લો છે, આ એક્સ જિલ્લો છે, ઓકે, એમાં 5000 ફોર્મ ભરાના છે, તો 5000 માંથી લેવાના તો મિત્રો 80 છે ટોટલ, યાદ રાખજો 5000 માંથી 80 જ બાળકો લેવાના છે. તો સૌથી પહેલા જે મિત્રો બાળકો આવે છે મેરિટમાં આવે છે, જે 80 બાળકો છે એને વધારે માં વધારે ગુણ હશે એનું સિલેક્શન થાય છે. આ સાદી અને સરળ ભાષામાં હું તમને સમજાવવા માંગુ છું. ઘણા વાલી કે મારા બાળકને 80 માર્ક આવ્યા છે તો હવે શું સાહેબ,
મેરિટ માં આવશે કે નહીં. મિત્રો આ એક જિલ્લાની વાત કરીએ તો મેરિટ નીચું પણ જાય છે, અમુક જિલ્લામાં મેરિટ ઊંચું પણ જશે. ઓકે, દાહોદ ની વાત કરીએ તો ત્યાં ફોર્મ ઓછા ભરાણા હોય, એટલો શિક્ષણ અને નવોદય પ્રત્યે જાગૃતિ ઓછી હશે. તો ત્યાં સમજી લો દાહોદ છે, વલસાડ છે, તો એવા એવા જિલ્લામાં સહજ છે કે મેરિટ નીચું જાય બાળકોનું. પણ રાજકોટ, જામનગર, બરોડા છે મિત્રો, જે અમુક મહાનગરપાલિકા છે એના જે જિલ્લા હશે મિત્રો, જામનગર છે, તો આવા જિલ્લાનું મેરિટ ઊંચું પણ જઈ શકે. બરાબર, આ આ એક સાલી સાદી ભાષામાં તમને સમજ માટે આપણે સમજાવીએ છીએ. ઓકે, તો આ એક મેરિટ ની વાત થઈ ગઈ, રિઝલ્ટ ની વાત થઈ ગઈ, સોલ્યુશન ના કેટલા માર્ક ગણાય એની આપણે મિત્રો વાત કરી. પણ ખાસ મૂળ મુદ્દો મિત્રો આપણે એ આજે સમજવાનો છે. આજના વિડીયોમાં એનો મુખ્ય હેતુ એવો છે કે આપણે જે કઈ પરીક્ષા માટે આપણે પરફોર્મન્સ આપ્યું છે. ઓકે, પહેલી વસ્તુ તો મિત્રો ધોરણ પાંચ ના, ધોરણ પાંચ ના જે ભૂલકાઓ છે, ઓકે, જે બાળકો છે એને પ્રથમ વખત મિત્રો યાદ રાખજો, પ્રથમ વખત ખાસ બધે જે જે બાળકોએ એક્ઝામ આપી છે બધાને ખાસ કરીને વંદન કરવાનું મન થાય છે કે પ્રથમ વખત જીવનની આવી પરીક્ષા તમે આપેલી છે, જિંદગીના સૌ પ્રથમ વખત તમે આવી સ્પર્ધાત્મક પરીક્ષા. મિત્રો તમે જે 17 ચેપ્ટર ગણિતના આકૃતિ અને ભાષાની વાત કરીએ, સહજ છે મિત્રો, આવી પેટર્ન મુજબ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં જે મિત્રો કોલેજ પરીક્ષા આવે, કોલેજ પૂરી કર્યા પછી આવી જે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય છે એના લેવલની તમે પરીક્ષાની તૈયારી. મિત્રો એનું લેવલ કેટલું હશે, કોલેજ પૂરી કરી પુખ્ત વયનો થઈ ગયો અને પછી એક્ઝામ આપે છે ને, આપણે હજુ તો ધોરણ પાંચ માં ભણીએ અને પાંચનું બાળક આવી પરીક્ષા આપવા પ્રથમ વખત જાય છે, એવા જ ગાણિતિક કોયડાઓ છે મિત્રો. હે, સહજ છે કે થોડુંક અઘરું પણ હશે, પણ આપણે પ્રયત્ન કર્યો છે ને એને વંદન છે. પાસ થવું જરૂરી છે, મેરિટમાં પણ જરૂરી છે, પણ ન આવે તો મિત્રો નિરાશ પણ થવાની જરૂર નથી. મિત્રો ખાસ આપણે વાત એ કરવાની છે, નિરાશ થવાની જરૂર નથી, નિરાશ થવાથી મિત્રો કાંઈ છે નહીં. એક વખત ઉદાહરણ સમજીએ મિત્રો, ખેડૂત છે, એક વર્ષ વરસાદ નથી પડતો તો શું વાવવાનું મૂકી દેવાનો છે? નહીં મૂકે. બીજે વર્ષે પણ વિશ્વાસ છે ભગવાન ઉપર કે ભગવાન વરસાદ આપશે અને હું પાક ઉગાડીશ ને ખેતીમાં મહેનત કરીશ તો મને પાકનું ફળ ભગવાન આપશે. એટલે મિત્રો ગીતાના પણ સિદ્ધાંતમાં કીધું છે, કર્મ કરતો જા, હાક મારતો જા, ફળની ઈચ્છા નહીં. મિત્રો આપણે ફળની શા માટે ઈચ્છા રાખવી જોઈએ? મળવું જોઈએ 100%. આપણો પ્રયત્ન છે તો પાસ થવા માટે, મેરિટ માં આવવા માટે. મેં પણ તમારી સાથે એટલો જ પ્રયત્ન કર્યો, પણ વાલી તરીકે તમારી ખાસ મિત્રો અપેક્ષા ખૂબ વધી જતી હોય છે. ક્યારેક બાળક પાસે તમારી અપેક્ષા એટલી વધી જાય કે મારો બાળક આટલા આવવો જ જોઈએ. આપણે મિત્રો યાદ રાખશું, આપણા બાળકને આપણે કઈ રેસના ઘોડામાં ઉતાર્યો નથી. ખાસ દરેક વાલીને મારી નમ્ર વિનંતી છે, આપણા બાળકને આપણે રેસના ઘોડામાં નથી ઉતાર્યો. એક આપણે પ્રયત્ન કરાવ્યો છે, એક અત્યારના વર્તમાન સમયમાં જવાહર નવોદયની કોમ્પિટિટિવ એક્ઝામ જેવી છે એ એક્ઝામ માટે આપણે એપ્લાય કરીને આપણે પ્રયત્ન કર્યો. એમાં આપણી અપેક્ષા વધારે હોય અને બાળક રિઝલ્ટ ન લઈ આવે, બાળકને 70 માર્ક આવ્યા હોય, તો સહજ આપણે નિરાશ થવાની જરૂર નથી. જીવન આગળ છે મિત્રો. ખેડૂત યાદ રાખજો, એક વર્ષ એમ કહેવાય છે કે વરસાદ ન પડવાના કારણે બીજે વર્ષે પણ વાવે છે, ત્રીજે વર્ષે પણ વાવે, જો કદાચ બે વર્ષ વરસાદ ન પડે તો ખેડૂત વાવવાનું મૂકતો નથી. એ વાવે છે, કરોડિયો છે, ઝાડું ઝાડી બનાવે છે મિત્રો. એક વાર પડે, બે વાર, અનેક વાર પ્રયત્ન કરતા કરતા એ ઝાડી બનાવવાનું મૂકતો નથી. વાંદરો છે, ઝાડ ઉપર ચડવા માટે કેટલા પ્રયત્ન કરે છે. એમ ઘણા બધા જીવનના આપણે ઉદાહરણમાંથી આપણે શીખીએ છીએ. આપણે મિત્રો પ્રયત્ન કરવાનો હતો. ગીતાના સિદ્ધાંત મેં તમને વાત કરી, કર્મ આપણે કરવાનું છે, ફળ આપવું એ ઈશ્વરના હાથની વાત છે. આપણે દરેક વાલી ખૂબ સરસ પ્રયત્ન કર્યા. સેમિનારમાં મેં જોયું, ઘણા બાળકો મારી સાથે કોન્ટેક્ટમાં હતા કે સાહેબ એને ઘરે આવીને દાખલો કર્યો પણ પરીક્ષાના વર્ગખંડમાં પોતે એમ કહેવાય છે કે દાખલાને માર્ક મૌખિક ગણતરી કરીને બાળક કરી આવ્યું. પણ મિત્રો બાળક કરે એની કક્ષાએ તમે વિચારો, એ 10 વર્ષનું 11 વર્ષનું બાળક આવી ભૂલ ન કરે તો બીજું કોણ કરે ભાઈ? એનાથી થાય, ભૂલોથી જ મિત્રો શીખવા મળે છે. તમારી આગળ ઉભેલા આ જીતુ સાહેબ, મિત્રો હું મારા જીવનની વાત કરું તો હું 10મામાં હું ખુદ ફેલ થયેલો છું. 10મા ધોરણમાં ગણિત અંગ્રેજીના વિષયમાં હું ખુદ ફેલ થયેલો છું. પણ આજે ફેલ થઈ ગયા એટલે નિરાશ થઈને બેસી જાઉં એમ નહીં,
ભૂલમાંથી મિત્રો યાદ રાખજો, અસફળતામાંથી પણ કંઈક તમારે શીખવાનું છે, બેસવાનું નથી. જો મિત્રો હું આજે બેઠો જ હોત તો આજે તમારી વચ્ચે હું ન હોત, આજે શિક્ષક તરીકે હું આજે જોબ કરતો હોય તો ન હોત. પણ ભૂલ થાય, પણ ભૂલને વાગોળવું એ ખોટી વાત. ભૂલમાંથી શીખી અને મિત્રો આગળ 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 પ્રયત્ન કરતા કરતા આજે હું અહીંયા પહોંચેલો છું. તો ખાસ નાના ભાઈઓને અને મારા ભાઈ સમાન જે વડીલ જે વાલી છે એને મારે નમ્ર વિનંતી, મિત્રો આપણે આપણા બાળકની સાથે જે અપેક્ષા રાખી સહજ સાચી હતી, પણ કદાચ ઓછા માર્ક આવે 70 માર્ક આવે તો નિરાશ થવાની નથી જરૂર. ભગવાને કઈક સારું લખ્યું છે મિત્રો, ધોરણ 5 છે, પછી આપણે 5 પછી મિત્રો 6 7 8 આગલા ધોરણ બાકી જ છે મિત્રો. પ્રયત્ન આગળ કરીએ આપણે, એવું થોડું છે કે એક જ પ્રયત્નમાં બધા પાસ થઈ જાય. 5000 બાળકો ફોર્મ ભર્યા હોય તો 5000 પાસ થવાના છે. જેને મહેનત કરી છે, જેને પદ્ધતિસર સ્માર્ટ વર્ક કર્યું છે, એને જ મિત્રો 80 બાળકોમાં સિલેક્શન થાય છે. તો આપણે ખાસ કરીને કંઈક આપણી કચાસ રહી હોય તો આપણે એની સાથે કંઈ જે ભૂલ થઈ ગઈ, જે વસ્તુ આપણી કચાસ છે એ દૂર કરવાની છે. અને ખાસ એની સાથે સાથે એ જોવાનું છે મિત્રો, આપણો ગણિતનો જે પાયો છે મિત્રો, ગણિતનો આપણો પાયો મજબૂત થયો છે. ખાસ યાદ રાખજો, દરેક વાલીને મારી નમ્ર વિનંતી છે કે તમારા બાળકે ખાલી 5મા ધોરણની નવોદયની પરીક્ષા નથી આપી, પણ એને એ જીવનના જે શરૂઆતના 1 થી 10 ધોરણ સુધીનું ગણિતનો જે પાયો છે મિત્રો, એ તમારો પાયો 101% મજબૂત થઈ ગયો. જેને પણ મારા 125-26 જેટલા વિડીયો જોયા હશે, હું તમને ચેલેન્જ થી કહી દઉં છું, એ બાળક ગણિત પ્રત્યેનો ડર ક્યારેય નહીં જાય. ગણિતનો ડર જ નહીં હોય મિત્રો, રમતા રમતા ગણિત ગણશે. ગણિતનો એનો પાયો 101%, હું મિત્રો 100% કહું છું કે 100% એનું ગણિત મજબૂત થઈ ગયું હશે. ગણિતનો જે બાબતની કચાસ છે એ દૂર થઈ ગઈ હશે. એ આગલા આગળ ભવિષ્યમાં આપણને મિત્રો કામ લાગવાનું જ છે. કોઈ પણ વસ્તુ જે મિત્રો જ્ઞાન છે, જ્ઞાન એડે જાતું નથી. તમે કરેલું જે તમે જે કરેલી વસ્તુ છે, નવોદયમાં મહેનત કરેલી, તમારી વેડફાશે નહીં, નહીં ને નહીં. એ મારા શબ્દો ઉપર વિશ્વાસ રાખો. કદાચ મેરિટમાં નથી આવ્યા, તમે આગળ 6 7 8 9 10માં તમને આ જ વસ્તુ, આ જ ગણિત તમને ઉપયોગી બનશે. એટલે જે પણ થાય છે આપણા માટે સારું થાય છે. આ જો વિચારીએ ને તો આપણે જીવનની અંદર મિત્રો આગળ વધીએ. નિરાશ થવાની આમાં કઈ જરૂર નથી. જે ભગવાને આપ્યું છે, આપણને ભગવાને જે આપ્યું છે એમાં સુખેથી મિત્રો આનંદથી એને જીવનને આપણે સ્વીકારવાનું છે અને આનંદથી આપણે મોજમાં રહેવાનું છે. તો આપણે મિત્રો ક્યારેય છે નિરાશ થશું નહીં અને જીવનની અંદર ખાસ આપણે આગળ પ્રગતિ કરવા પ્રયત્ન કરશું. મિત્રો છેલ્લે એક નાનકડી વાત કહી અને મારી વાત પૂરી કરીશ. આજના જવાહર નવોદયના ટોપિકને ધ્યાનમાં રાખીને આપણે કે ભગવાન આપણા માટે જે કઈ લખેલું છે, જે પણ કરે છે ભલું કરે છે. નાનકડી એક વાર્તા છે. એક રાજા પોતાના એમ કહેવાય છે જે સાથી હોય છે પ્રધાન, એને લઈ અને એની સાથે જંગલમાં જતા હોય છે. સમજવાની મિત્રો વાત એ છે, ભગવાન કરે એ ભલું કરે. તો રાજા સહજ છે એ બગી લઈ અને જંગલમાં જતા હોય છે, સાથે એનો પ્રિય જે પ્રધાન હોય છે એ પણ સાથે જતા હોય છે, ચર્ચા થતી હોય છે. એવામાં એક નાનકડી દુર્ઘટના બને. દુર્ઘટનાની અંદર એમ કે એ જે બગી હતી, જે એનો રથ હતો, એ રથ પલટી ખાઈ જાય અને પલટી ખાઈ જવાના કારણે રાજા છે એની જે આંગળી હોય છે મિત્રો, આંગળી કપાઈ જાય. બરાબર, સહજતાથી જે પ્રધાનથી બોલાઈ ગયું કે ભાઈ જે થયું હોય, અવળી મોટી દુર્ઘટના બની નહીં, પણ આપણો જીવ તો બચી ગયું ને. ભગવાન કરે ને ભલું કરે. હવે આ શબ્દ બોલાઈ ગયું કે ભગવાન કરે એ ભલું કરે. હવે આ શબ્દ બોલાઈ ગયા પછી રાજાનો મગજ, આપણે ખ્યાલ છે કે રાજા હોય સહજ કે પછી એ ગમે એ વ્યક્તિ હોય, એને આવું બોલે કે આટલી બધું મને મારી આંગળી કપાઈ ગઈ, તને એમ લાગે ભગવાન કરે ભલી કરે, ખબર નથી પડતી તને કેમ આવું બોલાય. જા કે આજથી તને કાઢી મૂકું, કે જા કે હાલ. અને એને કાઢી મૂકો. કોને? તો કે પ્રધાનને છે ને, એનાથી કાઢી મૂકે છે. રસ્તામાં પછી એકલા હોય છે, પછી એની જે આગળ જવાની જે મુસાફરી હોય માટે નીકળી જાય છે. પ્રધાનને કાઢી મૂકો ખીજાઈને. ત્યાર પછી થોડાક આગળ ગયા, આગળ જતા જતા જંગલમાં અધવચ્ચે એમ કહેવાય છે જે ભીલ આદિવાસી લોકો હોય છે, જે જંગલી લોકો હોય છે, જે ખાસ કરીને આ રાજાને બગીને ઘેરી લે છે, રાજાને પકડી લે છે અને રાજાને ખાસ કરીને બીજે દિવસે એને બલિ ચડાવવાની, માનવની બલિ ચડાવવાની હોય છે, એટલે આની બલિ ચડાવવાની વાત આવે છે. રાજા તો પકડાઈ ગયા, મૂંઝાણા શું કરવું. અને જ્યારે બલિ ચડાવવાની વાત થાય છે ત્યારે એને ભાઈને આખી રીતે પાણીથી નવડાવીને ઓલું કરે, ત્યારે એક જે જંગલના જે આદિવાસી હતા એકની નજર પડે છે રાજાના આંગળી ઉપર.
કે ભાઈ આ તો કે ભાઈ આંગળી કપાઈ ગયેલી છે, કે આ તો અખંડિત ન કહેવાય, આ તો અખંડિત છે મિત્રો, બરાબર, કે આ તો ખંડિત થયેલો વ્યક્તિ છે, કે આંગળી કપાઈ ગઈ છે એટલે અખંડિત છે, ભગવાનને આ આવું ચડે નહીં, આવી બલી ચડે નહીં. રાજાને કહેવે એના જે આદિવાસી ના જે નેતા હોય છે એને કહે છે કે સેના આદિવાસી જે હોય છે એનો પ્રમુખ હોય છે કે આને કાઢી મૂકો, કે આને છોડી દો, આ વ્યક્તિની બલી ચડાવવાની છે નહીં, કારણ કે આની કપાઈ ગયેલી આંગળી છે, આ ખંડિત કહેવાય છે. એટલે રાજાને જીવ બચી ગયો. હવે રાજા મિત્રો ખાસ સમજવાનું છે, રાજા બીજે દિવસે પોતાના રાજ દરબારમાં આવે, ખુશ થયા, પછી એને ઓલા શબ્દો યાદ આવ્યા, ભગવાન કરે ભલું કરે, તરત એને પોતાના પ્રિય પ્રધાન હોય છે એને બોલાવે છે, એ કે તારું વાક્ય હતું કે ભગવાન કરે ભલું કરે, એ તો બરોબર છે, કે તારા જે ભગવાનની જે વાત છે ભગવાન કરે ભલું કરે, તો સહજ કે હું ત્યાં જંગલમાં ગયો, આ બધી ઘટનાની વાત કરે છે, મારી આંગળી કપાઈ ગઈ એના કારણે મારો જીવ બચ્યો, પણ મારા માટે ભગવાન કરે એ ભલું કરે, તો તારા માટે તો રોટલો ગયો ને ભાઈ, મેં તને કાઢી મૂક્યો રાજ્યમાંથી કાઢી મૂક્યો, તો તારા માટે તો ભગવાન અન્યાય નો કર્યો. ત્યારે વજીર જે એનો મિત્ર હોય છે પ્રધાન, એનો જવાબ પણ સાંભળવા જેવો હોય છે. જો ભગવાન રાજા ભગવાન કરે એ ભલું કરે, જેમ તમારા માટે કરે એમ મારા માટે પણ કરે. જો પ્રધાને સરસ જવાબ આપ્યો, તમારી આંગળી કપાઈ ગઈ, તમે ખંડિત હતા, તમારો જીવ બચ્યો, જો કદાચ હું તમારી સાથે હોત તો મારું તો પૂરેપૂરું અંગ સુરક્ષિત હતું, મારું કઈ વસ્તુ મારા શરીરમાં ક્યાંય નુકસાન હતું નહીં, મને ક્યાંય ઈજા થઈ હતી નહીં, તો એ જે આદિવાસી હતી જે પ્રજા હતી બરાબર, એ લોકો મને પકડત અને મારી બલી ચડાવત, એટલે તમે મને દૂર કર્યો, તમે મને ક્રોધિતમાં થઈ અને ઘરે કાઢી મૂક્યો, તો એ મારા માટે પણ ભગવાન કરે બલી કરે છે. તો આ રીતે મિત્રો આવા નાનકડા સ્ટોરીમાંથી એ શીખવા મળે કે જેમ રાજાનો જીવ બચ્યો અને પ્રધાનનો પણ જીવ બચે છે, કારણ કે નાની નાની મુસીબતો ભગવાન આપણી પાસે મોકલે, આંગળી કપાઈ ગઈ પણ જીવ તો બચી ગયો ને, એમ નાની નાની મુશ્કેલી તો જીવનમાં આવે, એક પરીક્ષા આપી ભગવાન આપણે કદાચ મેરિટમાં ન આવ્યા તો બીવાનું છે નહીં. આગળ 6, 7, 8, 9, 10, 11 આપણી પાસે શિક્ષણનું અનેક ક્ષેત્ર ખાલી છે. શિક્ષણ માટે આ તો આપણે શરૂઆત કરી છે મિત્રો, શિક્ષણ માટે તમારે એક મોટી એમ કહેવાય લાંબી સફર કરવાની બાકી છે, તો એના તરફ આપણે ધ્યાન દેવાનું છે. અને હવેથી મિત્રો ધોરણ 5 જે દ્વિતીય સત્રની એક્ઝામ આવવાની છે એમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરો અને એમાં તમે પાછા કામે લાગી જાઓ. નવોદયની ચિંતા મૂકી દો, રિઝલ્ટ આવશે ત્યારે આપણું નામ હશે તો મેરિટમાં આપણું મિત્રો મેસેજ આવી જશે, બીજી કે આમાં ચિંતા કરવાની જરૂર છે નહીં. ખાસ મિત્રો ઘણા વાલી એમ કહે છે ત્રણેય વિભાગમાં પાસ થવું ફરજિયાત છે, શું છે શું નહીં, મિત્રો એવા ચર્ચામાં કઈ પડવાની જરૂર છે નહીં. જો તમારા 90 માર્ક આવતા હોય, 85 માર્ક આવતા હોય, ક્યારે મિત્રો ત્રણ વિભાગમાંથી તમારા પ્રશ્નો સિલેક્ટ થશે, ત્રણેય ત્રણ વિભાગમાંથી તમને માર્ક આવશે, તો જ તમારું 80 અપ મેરિટ બને છે, તો જ તમે મેરિટમાં આવો છો, એટલે એવો કઈ પ્રશ્ન છે નહીં. એવા ખોટી ચિંતા કે ખોટું વિચારવાની જરૂર છે નહીં. તમામ બાળકોએ મહેનત કરી છે, તમામ બાળકોને મહેનતને ખાસ વંદનીય કાર્ય છે, પ્રશંસનીય છે, મારા માટે તો આનંદની વાત છે કે તમે બધાએ પ્રયત્ન કર્યો છે અને ત્યાં સુધી પહોંચ્યા છો. એક સર્કલ જે કુંડા જે તમારું ઓએમઆરસી તમે સર્કલ ભરી છે, એ જ તમારા માટે ત્યાં પહોંચવું, વર્ગખંડમાં જવું, મહેનત કરવી, એ જ તમારા માટે આનંદની વાત છે, મારા માટે આનંદની વાત છે. અહીંયા જ તમારો મિત્રો વિજય થઈ ગયો છે, અહીંયા જ તમે સફળ થઈ ગયા છો આ પરીક્ષા આપીને છે. કદાચ મેરિટમાં આવીએ તો નસીબની વાત છે, ન આવીએ તો પણ દુઃખની વાત છે નહીં, આપણી પાસે આખી સફર હજુ બાકી છે. ઓકે, શિક્ષણ માટે આવા જ કાર્ય તમે કરતા રહેજો, મહેનત કરતા રહેજો, હું પણ તમારી સાથે છું, અપેક્ષા જ્ઞાન કી ટીમ પણ આપની સાથે છે મિત્રો. નેક્સ્ટ ઇયરમાં પણ આપણે જવાહર નવોદયની આ જ રીતે મિત્રો આપણે તૈયારી પણ કરશું, અને આ વખતે અમારી કઈ 50 રહી ગઈ હશે મિત્રો બરાબર, તો આવતે વર્ષે 50 નહીં રહે, હું પણ તમને પ્રોમિસ આપું છું, આવતે વર્ષે કંઈક અમે વિશેષ આપવા બાળકોને કરશું બરાબર, કંઈક અમારાથી પ્લસ એ તમને સરપ્રાઈઝ રાખશું કે આવતે વર્ષે અમે શું કરશું, થોડુંક નવીન આના કરતા વિશેષ તમારા માટે એક ટેકનોલોજીના માધ્યમથી અમે તમારી પાસે પણ આવશું, પણ કંઈક નવીન કરશું એ 100% બરાબર. તો જે ધોરણ 4 અત્યારે જેના બાળકો છે જેના વાલી છે એના માટે સારા સમાચાર રહેશે મિત્રો, જો એ મુજબ આપણે પ્રયત્ન કરશું તો આપણી હજુ પણ 50 હશે એ 50 દૂર થશે. ઓકે, મારી વાત અહીંયા પૂરું કરું છું મિત્રો. જય હિન્દ, જય ભારત. ઓકે, બાય.